આમ આદમી પાર્ટી ટેડાપાડા ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા કલેક્ટર કચેરી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિનઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરવામાં આવતા આમ આદમી પાર્ટીના ટેડાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટરની બેઠકને છોડીને નર્મદા કલેક્ટર ઓફિસ બહાર ધરણા ઉપર બેઠા. આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ 7 દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે. એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે. ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં, ત્યારે ડેડિયાપાડા અને ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે, એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે. તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું, અમારી મિટિંગો થઈ, પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે. ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી. એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે, નેશનલ ટ્રાઇબ્યુનલ મ્યુઝિયમ હમણાં હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો, આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા, એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી, સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે, એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું. સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમયમર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ આપવાનું પૂરું પાડવાનું, છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા. એવી જ રીતના આપણે પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ 83 લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી. ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો, એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા. તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ, એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે. કલેક્ટર સાહેબ, DDO અને SP અને DCF સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ.